आवो मळीए भूला पड़ेला श्वास ने विश्वास आपनार ए भूमियाने के जेणे लाल किताबनी ज्योत वडे केटलाय जीवन ने झगमगता कर्या छे अने जाणीए आ शास्त्र अने तेना उपाय। नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, आप सबनु स्वागत करूँ छूँ। मित्रों, आज वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों, रोजनी जेम आजे पण जोईए आपने आजनु दैनिक राशि, पण ते पहेला जोईए आपने आजनु पंचांग। विक्रम संवत 2078 ईस्वीसन 2022 अषाढ़ वद 13 तारीख 26/7/2022 ने मंगलवार। मित्रों, आजनो सूर्योदयनो समय सवारे 6:15 अने सूर्यास्तनो समय सांजे 7:17। मित्रों, आजना जन्मेला बाळकोनी राशि रहेशे मिथुन अने आजनुं नक्षत्र छे आद्रा। तो हवे जोईए आपणे आजनुं राशिफळ। तो मित्रों, पहली राशि मेष राशि। मेष राशिवाळा माटे आजे पोताना काममां कंईक अचानक सफळतानो स्वाद चाखवा मळे, कंईक नवुं काम करवा माटे कोईकनी मदद मळी जाय। तो मित्रों, आज दिवस की शुरुआत खरेखर खूब सारी थवानी। मित्रों, एक ननकड़ी बाबत है, एनी पर ध्यान आपजो। संतानोना कामों पर ध्यान आपजो, संतानोनी चिंता तमने कंईक तकलीफ आपी सके। वृषभ राशिवाड़ा माटे पण आज दिवस संभाळीने चालवानो। मित्रों, वधु पड़ता कामना भारण माटे वधु पड़ती दौड़धाम थाय, घणी बधी जग्याए एक साथे दौड़वू पड़े, आनाथी थाक लागे अने थाकथी आपनी तबियत पर असर चोक्कसपणे आवे। पर मित्रों, राहतनी वात बपोर पछी खबर पड़शे, कोईक मित्रनी कोईक स्वजननी ननकड़ी मदद मळी जाय अने तमे तमारुं काम सरळताथी पूरुं करीने આજે દિવસ પૂરો કરી શકો। મિથુન રાશિવાળા માટે દિવસની શરૂઆત થોડી ચિંતાજનક થતી દેખાય છે, ડરતા નહીં, કારણ જેમ જેમ દિવસનો સમય પૂરો થતો જશે તેમ તેમ કાર્યો પૂર્ણ થતા જશે અને ટેન્શન ઓછું થતું જશે। આજે કોઈક મહત્વનો માણસ તમને મળવા આવે ને આ મુલાકાત તમારા માટે ભવિષ્ય માટે ખૂબ સારી સાબિત થાય। કર્ક રાશિવાળા માટે આજે થોડોક શારીરિક અને થોડોક માનસિક બંને થાક મળતો દેખાય છે, તો તબિયત સંભાળજો, ધીરજ રાખજો અને યોગ્ય સમયે વિચારીને નિર્ણય લેવો જોઈએ। આજે કોઈ પણ કામમાં ઉતાવળ નહીં કરતા, તે ઉપરાંત અચાનક કોઈ ખર્ચ પણ આવી શકે છે। સિંહ રાશિવાળા માટે આજે પોતાના જીવન અંગેના કામો તો ખરા જ, તે સિવાય કોઈક સંસ્થાને લગતું કામ, કોઈક સમાજને લગતું કામ, આ બધી વસ્તુઓનું ભારણ તમારી પર આવે। પણ મિત્રો, આજે તમે તમારી ખંત અને બુદ્ધિ બે જોડીને જે કામ પતાવશો ને એની પ્રશંસા સમાજમાં પણ થાય, સોસાયટીમાં પણ થાય ને તમારા ઘરમાં પણ થાય, તો દિવસ સારો સાબિત થવાનો છે। કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો પણ દોડધામવાળો, ઘણા સારા કામો મળવાના છે, અચાનક ધંધામાં નવી ઘરાકી આવવાની છે, એના માટે દોડવું પડશે અને સાથે સાથે કંઈક કોઈ કાયદાકીય કામમાં અચાનક તમને કોલ મળે ને તમારે જવું પડે, વ્યસ્તતા વધારે છે, પણ દિવસ ખરેખર સારો અને આજનો દિવસ તમે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરીને સાંજે સારું કામ કરીને સારો લાભ લઈને ઘરે આવશો। લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે। લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી। તુલા રાશિવાળા માટે પણ આજે થોડું ધીરજથી ચાલવું જરૂરી બનશે, કારણ કે અટકેલા કામો આજે આપણે આગળ ધપાવવા પડશે, એને અટકવા નથી દેવાના। તો આજે આ કામો પર ધ્યાન આપશો, ધીરજ રાખીને ચાલશો, ચોક્કસપણે આજે આ કામો શરૂ થશે અને પૂર્ણતા તરફ આગળ ચાલશે। અને મિત્રો, આજે સંતાન અંગેના જો કોઈ કામ અટકતા હશે ને તો એ કામ પણ આજે આગળ ચાલશે અને એમાં સારી સફળતાઓ મળશે। વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ થોડો મધ્યમ, સમજી વિચારીને કરેલું કામ અટકતું દેખાય, મનમાં ધારેલા પરિણામો દૂર ઠેલાતા દેખાય, તે સિવાય યાત્રા પ્રવાસ જો હોય તો એમાં કંઈક નાનું મોટું નુકસાન થાય। તો મિત્રો, આજે ધીરજ રાખજો, ક્યાંય પણ ઉતાવળું પગલું નહીં,
ખોટો નિર્ણય બિલકુલ લેવાનો નહીં. ધનરાશિ, ધનરાશિવાળા માટે આજે યશ પદ ધન બધું જ મળતું દેખાય છે. મિત્રો આજે થોડી ધીરજ રાખીને ચાલશો ને તો આ બધી વસ્તુઓમાં વધારો જોવા મળશે. આજે નોકરી કરતા માણસોએ થોડુંક સાચવવાનું છે. તમારી નોકરીમાં કંઈક નાનકડી રોકાવટ આવે અને તમારે થોડુંક થોભો અને ચાલો એ નીતિ અપનાવવી પડે તો ઉતાવળ નહીં કરતા. મકર, મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. આગળના સમયમાં રોકેલા પૈસાઓનું વળતર આવે, નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એક સારું સલાહ સૂચન મળે અને એ તમે કરી પણ શકો. અટકેલા પૈસા આવવાથી આપની નાણાકીય બાબતો પણ હળવી થતી દેખાય તો દિવસ ખરેખર સારો. કુંભ રાશિ, કુંભ રાશિવાળા માટે પણ આજે શનિની ચાલ બંધબેસતી છે. મિત્રો અટકેલા કામો પૂરા થાય, નવા કામો હાથમાં લો તેમાં સારો ફાયદો જોવા મળે. સરકારી કામોમાં ખરેખર એક સારી રાહત મળતી દેખાય અને તે કામ તમે ખૂબ સારી રીતે બુદ્ધિનો ઉપયોગ કરીને પૂરું કરી શકશો. મીન રાશિ, મીન રાશિવાળા માટે આજે પોતાના કામકાજ અંગે તો દોડધામ થાય જ થાય, સાથે સાથે કોઈક બીજું નવું કામ જોડાઈ જાય. અડોશ પડોશ સમાજ આપણી કામ કરવાની પદ્ધતિમાં બદલાવ લાવવો જરૂરી બને અને થોડોક બદલાવ ઘણી બધી રાહત તમને આપી પણ જાય. તો મિત્રો ધીરજ રાખીને દિવસની શરૂઆત કરજો અને ખંતથી કામમાં લાગેલા રહેશો તો બહુ સરસ રીતે દિવસ પૂર્ણ કરીને સફળતાઓ મેળવી શકશો. તો મિત્રો આ હતું તમારા માટે આજનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. તો મિત્રો આજનો સુવિચાર, જીવનમાં આવનારા સમયમાં મતલબ ભવિષ્યમાં પ્રતિષ્ઠા મેળવવી હોય તો વર્તમાનના સમયમાં એટલી જ નિષ્ઠા વધારવી પડે. બહુ જરૂરી છે. નિષ્ઠાથી કામ કરશો તો પ્રતિષ્ઠા મળે. તો મિત્રો જીવનમાં આ બાબતો હંમેશા સભાનપણામાં જોડીને રાખવી જોઈએ. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદકીય સલાહનો. મિત્રો આપણી ગરદનની સુંદરતા ઘટી જાય ને તો દૂધની મલાઈમાં ગંગાજળ ભેરવી ને એને આપણી ગરદન પર ચોળવું જોઈએ. થોડી વાર રાખવું જોઈએ, પછી સ્નાન કરવું જોઈએ. ચોક્કસપણે આપણા ગરદનની ચામડીની સુંદરતાઓ વધે છે. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. તો મિત્રો આજનો ઉપાય, મિત્રો આજે કોઈની પણ આંખમાં આંસુ આવે ને એવું કોઈ કામ નહીં કરતા, બરાબર. ચોક્કસપણે ધ્યાન રાખજો, એવું કોઈ કાર્ય આજે ન કરવું જેનાથી સામેના માણસની આંખમાં આંસુ આવે. તો મિત્રો આજનો વિડિયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.